नमस्कार खबरचे डॉट कॉम पर हूँ छु मीरानी पटेल। लोकसभा નું એક સત્ર પૂરું થયું છે ત્યારે આજે ભાજપ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી ત્યારે આપણે આવનારી જે 2019 લોકસભાનું ઇલેક્શન છે ત્યારે પૂછીએ કે લોક બીજેપીનું કેવી તૈયારીઓ છે। આપણી સાથે જોડાયા છે સાંસદ સી આર પાટીલ સુરતથી। જે આજે લોકસભાનું સત્ર હતું ઐતિહાસિક ઘણા બધા નિર્ણયો લેવાયા, આપ શું કહેશો? આજે સૌથી મોટો જે નિર્ણય લોકસભાના સત્રમાં લેવાયો એ જનરલ કેટેગરીના લોકોને 10% અનામત આપવાનો નિર્ણય લેવાયો। એના કારણે એ બ્રાહ્મણ હશે, વાણિયા હશે, દરબાર હશે, જાટ હશે, દેસાઈ હશે, કોઈ પણ પ્રકારના કોઈ પણ સમાજના લોકો હશે, પટેલ સમાજના હશે, મરાઠા હશે, આ દરેકને 10% અનામત અને 3 કન્ડિશન સાથે કે 8 લાખ રૂપિયાથી વધુ આવકની હોવી જોઈએ, શહેરી વિસ્તારમાં એની પાસે 1000 સ્ક્વેર ફીટથી મોટું મકાન નહીં હોવું જોઈએ અને ગ્રામ્ય વિસ્તારમાં 2000 સ્ક્વેર ફીટથી મોટું મકાન નહીં હોવું જોઈએ। તો આ નિર્ણયને કારણે આ જે લાભ બધાને મળશે એના કારણે એમને પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવામાં એને એડમિશન લેવામાં પણ રાહત થશે અને સરકારી નોકરીઓમાં પણ એ મેળવવા માટે એમાંથી એને લાભ થવાનો છે। મને લાગે છે કે આ વર્ષોની લોકોની લાગણી હતી, લોકોની માગણી પણ હતી, પરંતુ કોઈને કોઈ કારણોસર, પોલિટિકલ કારણોસર આવો નિર્ણય કરવાની કોઈ પાર્ટીએ હિંમત નથી કરી। નરેન્દ્ર મોદી સાહેબે આ એક ઐતિહાસિક નિર્ણય કર્યો અને ખૂબ લોકોને એનાથી રાહત થઈ છે અને ખૂબ ખુશીનું વાતાવરણ એના કારણે અમે જોઈ રહ્યા છીએ। જી, આ નિર્ણય તો લેવાયો સારી વાત છે, પરંતુ આટલું મોડું કેમ? લાસ્ટ ડે ઉપર આ ડિસિઝન લેવાયો, 4.5 વર્ષ જેટલો સમય વીતી ગયો। જો કોઈ પણ કામ તમે શરૂ કરતા હોય ને તો મકાન બનાવવાનું શરૂ કરો તો સ્લેબ તો છેલ્લે જ આવતો હોય છે, એટલે ઘણા બધા પાયાના કામોની ખૂબ જરૂરિયાત હતી પહેલાંથી। એ બધું જ પૂરું કરતાં કરતાં આખું વાતાવરણ આના માટેનો અભ્યાસ કરવા માટેની અલગ અલગ ટીમો એમણે અભ્યાસ કર્યા પછી એનો જે રિપોર્ટિંગ કર્યું એ રિપોર્ટ ઉપર પણ ચર્ચા થઈ, કમિટીઓ બની અને એને રિપોર્ટ આવ્યા પછી આ નિર્ણય લેવો છે, એટલે સમયસર થયો છે। સત્ર પૂરું થાય એના પહેલાં નિર્ણય લેવાયો છે એટલે સમયસર થયો છે। જે 2019 ઇલેક્શન આવી રહ્યું છે, આપના પ્રભારી પણ આવી ગયા છે ગુજરાતમાં, ત્યારે ભાજપ હવે ગુજરાતમાં કયા મુદ્દા ઉપર લડશે? ભાજપ તો વિકાસના મુદ્દા ઉપર ઇલેક્શન લડતું હોય છે અને આખા દેશમાં જે રીતે વિકાસ મોદી સાહેબે કર્યો છે એ ગુજરાત મોડલ એમણે આખા દેશમાં લઈ ગયા છે, એના કારણે દરેક સેક્ટરની અંદર અને બીજો વર્ષોથી કેટલાય વિસ્તારમાં બંધ થયેલા કામો એ એમણે વિકાસના શરૂ કરીને એ કામોને પણ પૂરા કર્યા છે અને લોકો એના કારણે ખૂબ ખુશ છે। એમને લાગે છે કે આવું ક્વોલિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેના વિકાસના કામો એ મોદી સાહેબના સરકારમાં જ કરે, કોંગ્રેસમાં તો એમાં પણ ભ્રષ્ટાચાર કરવા માટે જ આવા કામો મંજૂર કરીને પછી અધૂરા છોડી દેતા હતા, જ્યારે અહીંયા ખૂબ કાળજીપૂર્વક ગંભીરતાથી આવા કામોને હાથ પર લઈને પૂરા કર્યા છે। ભલે કોંગ્રેસે શરૂ કર્યા હશે અને અધૂરા પડ્યા છે એને પણ પૂરા કર્યા છે, કેમ કે જે તે વખતે એની જરૂરિયાત હતી। જી, અને સાંસદ તરીકે દમણમાં અને સલવાસામાં ઉમેદવારો ભાજપે જાહેર કરી દીધા છે અને સુરતમાં અને ગુજરાતમાં ક્યારે ઉમેદવારો જાહેર કરશે? એ તો પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષે એમને સત્તાની વાત હોય છે, એમને ત્યાં અનુકૂળ લાગ્યું હશે એટલે એમને ત્યાં જાહેર કર્યા હશે, બાકીના પણ સમયસર એની જાહેરાત પાર્ટી તરફથી કરી દેવામાં આવશે। સી આર પાટીલ તરીકે એક સાંસદ તરીકે આપની નવસારીમાં ખૂબ જ લોકપ્રિયતા છે, જગ જાહેર છે, પરંતુ કંઈક એવી વાત પણ મળી રહી છે કે આપ સુરતથી ચૂંટણી લડશો, એ તદ્દન ખોટી અફવા કોઈ ફેલાવવાનો પ્રયત્ન છે? મને જો પાર્ટી ટિકિટ આપશે તો ફક્ત નવસારીથી જ લડવાની ઈચ્છા રાખું છું, બાકી કોઈ જગ્યાએ નહીં। આ વખતે ભાજપનો સુરત અને જે ખાસ કરીને નવસારીનો એરિયા છે એમાં વિકાસમાં કઈ કઈ નવી દિશાઓ ઉમેરાશે, શું નવા કાર્યો થશે? જો હમણાં તો હવે સામે ઇલેક્શન આવ્યું છે એટલે કોઈ પણ વાત કરીએ ને તો થોડું અતિશયોક્તિ લાગશે અને ઇલેક્શનના કારણે કહેતા એમ લાગશે, પરંતુ સુરત શહેરને કે દક્ષિણ ગુજરાતના લોકોને જે જરૂરી હતું એ બધા જ કામોને અમે હાથ પર લઈને એને પૂરા કરવાના પ્રયત્ન કર્યા છે, એના કારણે લોકોમાં ખૂબ સંતોષનું વાતાવરણ પણ છે અને ભવિષ્યમાં પણ હજુ વધુ કામો જો અમને તક મળશે તો હું ચોક્કસ એ કરીશ એવી ખાતરી આપું છું। જી, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ। આ હતા સાંસદ સી આર પાટીલ, કે જેઓ કહી રહ્યા હતા કે આગામી લોકસભાના ઇલેક્શનમાં જો એમને ટિકિટ મળશે તો તેઓ સુરતથી નહીં પરંતુ નવસારીથી ચૂંટણી લડવા માટે વધારે યોગ્યતા ઠેરાવશે અને પસંદગી કરશે। આ સાથે અત્યારે બસ આટલું જ, જોતા રહો, વાંચતા રહો ખબર છે .com। નમસ્કાર।